બેટા મગના. બોલો બાપા છગના. આ તારો જન્મ થયો ને થોડા જ વખત માં તારી માં મરી ગઈ. કેટલા અફસોસ ની વાત છે કે મારી માં મરી ગઈ અને બાપા તમે હજી લગન જીવો છો. અરે સાંભળ તો ખરો કપાતર, તેજી થી આ ખોડું બાયડી વગર નું છે. અને બાયડી વગર નું ઘર તો સૂનું સૂનું લાગે. ઘર માં બાય નહીં ને ખીલે ગાય નહીં, આ ઘર તો ખાવા ધોળે છે. કેટલા હાટું તો કઉ છું કે તું આ પાડી દે. અરે મારી તો હાથ છે, મેં ના ક્યારે પાડી છે. આ જુઓ ને, હંજવાડી કાઢવી, વાતર ઉતકવા, પાણી ભરવું, રસોઈ રાંધવી, આ બધું કામ આપણે હાથે જ કરવું પડે છે. અને ઘરમાં નોકર રાખી તો એને દર મહિને પગાર દેવો પડે. એના કરતા પૈણી ને બાયડી ઘરમાં લઈ આવીએ, એ વધારે સસ્તી પડે. અને બાપા નોકર નો તો ઘર છોડીને અથવા નોકરી છોડીને ભાગી જવાનો ડર રહે, પણ બાયડી તોડી ઘર છોડીને ભાગી જવાની છે? વાહ દીકરા વાહ, તે તો મારા મન ની વાત કહી દીધી, એટલા માટે તો મેં લગ્ન ની વાત કરી. પણ દીકરા, તને ઓરમાન મારે ફાવશે ને? ઓરમાન માં ધક, એટલે તમે મારા માટે માં લઈ આવવાનું વિચારો છો? હા દીકરા, ક્યાં લગ્ન તને માં વગર નો રાખવું? હું તો એમ સમજો કે તમે મને પરણાવવાનો વિચાર કરો છો. પરણાવી, જરૂર તને પરણાવીશ, પણ પેલા હું પરણીશ, પછી તને પરણાવીશ. પણ આ ઘરડા ઘોડા ને લાલ લગામ ચડાવશે? કોણ ચડાવશે? જરૂર ચડાવશે. આ હું મોટી ઉંમર નો થયો એનો મતલબ એ થયો કે હું ટકાઉ છું, અનુભવી છું, અને મારી દુકાન પણ જામેલી છે. અને દીકરા, આજકાલ લોકો ને જામેલી દુકાન સાથે જ વેપાર કરવા ગમે છે. એટલે એનો અર્થ કે તમારી દુકાન હાલે અને મારી શરૂ જ ન થાય, હું ગલી ગલી માં ગુલ પંકાવલી ગોતતો ફરું. હા, એટલા માટે તો મને સારું તાજે કે આજ સુધી માનું સુખ હું ગોતું છું મારી હાટું, પછી એક જ માંડવ માં આપણે બંને લગ્ન કરીએ. હાથે માંડવો ભલે એક જ રહ્યો, પણ વહુ બે ની નોખ નોખી રહે. જરૂર આવશું. રાજનું નોતરું હોય ને અમે ના આવીએ? અમને યાદ છે આજે પૂનમ ની રાત છે. પણ ભાઈ, તારું નામ શું? આમ તો બધા મને લાડ થી મગનો કે છે, પણ આજે રાજનું નોતરું દેવા નીકળો છું ને એટલે કોઈ મગન લાલ કે છે, કોઈ મગન ભાઈ કે છે. લાલ ઓછું, ભાઈ જાજુ, અને પછી મનપાન થી મને ઢોલિયા બેતાડે છે, દૂધ પાય છે. અમે પાઈશું ખરું ને? તમે દૂધ પાશો? પણ આજ તો ઘીરે ઘીરે ફરીને એટલું બધું દૂધ પીધું છે, એટલું બધું દૂધ પીધું છે કે ધક 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 ધક. બોલો, આવવાનું ન ભૂલતા. અને તમે ખાસ આવજો ઝીણકા ની ઝીણકી. એ મગના, હું તમને ક્યારની ગોતી છું? કાશું કામ મને એકલો જોઈને મારી ઇજ્જત લેવા માંગે છે? અરે કોઈ જે મને બતાવો આ મારી ઇજ્જત લેવા માંગે. અરે ચૂપ સાંભળ મગના, મેં તો તને પ્રેમથી પકડ્યો છે અને છે ને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એમ હાચું કે છે તો લે પકડ મારો હાથ. એ ગુલાબી, હું તને જયારે જયારે મેલ માં જઉં છું ને ત્યારે મારું હૈયું છે ને ધાક 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 કરવા માંડે છે. પણ આ વાત આજ સુધી તને કહેતા મને ડર લાગતો હતો. પણ ઈ તો કે, તું મારી સાથે શું કામ લગ્ન કરવા માંગે છે? તું તો સાવ મૂરખ છે, એટલું નથી સમજતો? ના, તું મને બહુ જ ગમે છે, બહુ જ સારો લાગે છે. અને પાછો તો કુંવારો પણ છે. ઈ તો હું જન્મથી જ કુંવારો છું. પણ લગ્ન થઈ ગયા પછી તું ક્યાં છે? પણ આજ સુધી હું કોઈના લગ્ન માં ગયો જ નથી. હા, મારા બાપ ના લગ્ન ગયો હતો. એટલે મારી મના પેટમાં હતો ત્યારે. એટલે એમ કે તું સારો પતિ રહી શકે છે? એ કેવી રીતે ભલા? એવી રીતે કે તું ઘરનું બધું કામ જાણે છે, રસોઈ કરતા આવડે છે, વાસણ રખતા આવડે છે, કપડા ધોતા આવડે છે. અરે એમ તો હું હંજવારી હોત કાઢી હકું છું ને કુવેથી પાણી હોત ભરી લાવું છું. સાચી, તું મનનો કેટલો સારો છે. તો જોજ ને, જયારે હું થાકી જઈશ ત્યારે તું મારા તક દાબી આપીશ ને? એ તો દાબી દઈશ, પણ તું થાકી જઈશ ત્યારે તારા પગ જ દુખશે, તારું આખું શરીર નહીં દુખે જો હું તારું આખું શરીર દાબી દઉં. અરે મારી ચમક છલ્લો, મારી જાન, મારી ગુલાબી ગુલાબી જાન, મારી ચનાચન, ક્યાં ચાલી તું? પાછા આવ્યો મારી સામે? જો મંગલું, મેં તને કેટલી વખત કીધું મારી સામે નહીં આવતો, અને હવે પાછો મારી સામે આવે છે તો તારી બત્રીસી કાઢીને તારા હાથમાં આપીશ. હે, એના કરતા મારી જોડે લગ્ન કરી લે, એટલે હું મારા હાથે જ મારી બત્રીસી કાઢીને તારા હાથમાં આપી દઉં. ચનાચન લગન તારી જોડે. અરે જા જા. અરે તું હા પાડ એટલે ગામના બધા કૂતરાઓને ઘાસ ખવડાવી દઉં. ઘાસ? ગામના બધા કૂતરા તારી જેવા ગધેડા છે ને કે જે ઘાસ ખાય. ચનાચન,
જાણું છું ગુલાબી કે તારે લગ્ન પેલા મગના ધક ધક જોડે કરવા છે, પરંતુ તને ખબર નથી તારા બાપ નું માથું મારા હાથમાં છે. તારા હાથમાં મસૂર ની દાંત? તને ક્યાં ખબર છે કે આજે વર્ષો થી તારા બાપ ની દાઢી અને આ વાળ બે મફત માં કાપું છું, અને મને એને કહ્યું છે કે મારી છોકરી ના લગ્ન હું તારી જોડે જ કરીશ. એટલે તું આ પેલા મગના નો વિચાર છોડી દે, એ તો ગધેડો છે, ઉલ્લુ છે, મૂરખ છે, એનામાં અક્કલ નથી. કઈ જ એ કઈ જને ગગા, આ એકાએક તારો અવાજ ભાયડા જેવો ક્યાંથી પડી ગયો? અરે ભાયડા નો અવાજ તો ભાયડા જેવો જ હોય ને, ટનાટન ના દીકરા સીધી રીતે ભાગ આવી, નહીં તો તારા મગજ ની ઘંટડીઓ વગાડી દઈશ. અત્યારે તો ભાગું છું ધાક, પણ વખત આવે જો હું તને ના ભગાડું તો મારું નામ ટનાટન નહીં. અરે તારો વખત જ નહીં આવે કોઈ દી. રોજ મારા રસ્તા વચ્ચે આવે છે, અને તો બહુ ત્રાસી ગઈ છું. ત્રાસી ગઈ છું? તો મારા બાપુ ને મળીને આપણા લગ્ન ની વાત કેમ નથી કરતો? અરે કરી લઈશ, એટલે ત્રાસ માંથી છૂટી જાઉં. અરે કરી લઈશ, કરી લઈશ મારી ગુલાબડી. મગના, તારે મારું એક કામ કરવાનું છે. એક જ કામ છે ને? કરી નાખીશ. આ ઝાંઝર ની પહેરનારી ને ગોતવાની છે. કોઈનું ઝાંઝર ખોવાયું હોય એ તો સાંભળ્યું છે, પણ ઝાંઝર છે અને પહેરનારી ખોવાઈ ગઈ હોય એ તો પેલી વાર સાંભળ્યું. કોણ છે આ ઝાંઝર? ભગવાન જાણે. શું નામ છે એનું? ખબર નથી. કઈ ઠામ ઠેકાણું ખરું? ઠામ ઠેકાણું ખબર હોય તો જાતે ના ગોતી લે. કઈ તો એને ગોતવા મારે ભગવાન પાસે જ જવું પડશે. એટલે કે ગામે ગામ ને શેરીએ શેરીએ તાપ આવવું પડશે, ઘીરે ઘીરે આવવું પડશે કે છે કોઈ આ ઝાંઝર ની પહેરનારી. તારા ઉપર ભરોસો છે એટલે તો તને કહું છું. એ રાજકુમારી છે કે કોણ છે હું કઈ નથી જાણતો, ફક્ત એટલું જાણું છું કે પૂનમ ની રાતે આપણે ત્યાં ઉત્સવમાં આવી વીજળીની જેમ ઝબકી અંતરમાં અજવાળા પાથરીને હાલી ગઈ, અને હવે એના વિના જીવતરમાં અંધારું છે. વાત આટલી બધી આગળ થઈ ગઈ છે તો હુકામાં પાછો નહીં પડું, પાતાળમાં પહોંચીશ, આકાશમાં ઉડીશ. તો લે આ ઝાંઝર. ઉત્સવમાં રાહ સમતા એના પગમાંથી પડી ગયું છે. રાજકુમાર ની ગાદી માટે રાજકુમાર કઈ રીતે બેઠો છે અને હું તને ક્યાંથી ગોતું છું? થોડીક વાર પછી ગોતજે, મરીશ. હમણાં હું રાજકાજ માં ખોવાયેલો છું. પણ જરા સાંભળતો ખરો, આજે આજે પેલો મને ઘંજો મળ્યો હતો અને એ મારા બાપુ પાસે જવાનો છે. હવે તો રોજ જાય છે તારા બાપ ની દાઢી બનાવવા, પણ આજે દાઢી બનાવવા નહીં જાય. પછી વાળ કાપવા જવાનો? વાળ કાપવા નહીં જાય. આજે આજે મારા અને એના લગ્ન નો દિન નક્કી કરવા જવાનો છે. શું કીધું? તારા લગ્ન અને પટ્ટી વાળા ગાયજા સાથે? અરે હા ના કે, હા ના કે ગુલાબી, હમણાં મારું અહીંયા હાલ બોલી હેઠો પડી જાય. શું કરું? તો બીજું કોણ કરે? પણ તું ક્યાં મારી જોડે લગ્ન કરવા માંગે છે? અરે ભાઈ કરીશ કરીશ, પણ પેલા મારા બાપ ના તો લગ્ન થઈ જવા દે. ભાઈ નથી થયા, થયા તા, પણ પેલા હું તો બીજા લગ્ન ની વાત કરું છું. એમાં થયું એવું કે મારો બાપ નાનો હતો ને ત્યારે એનો બાપ એટલે કે મારા આદા ગુજરી ગયા, એટલે મારો બાપ મેંડો રોવા, એટલે આડોસ પડોસ ના બધા બુઢાઓ ભેગા થઈને આવીને કહ્યું કે એ મગના ના બાપ રોમા, અમે બધા તારા બાપ જ છીએ. પછી પછી થોડોક વખત વીત્યો ત્યાં મારા બાપ ની માં મરી ગઈ, એટલે વળી પાછો ઈ રોવા માંડ્યો, એટલે આડોસ પડોસ ની બધી બુઢી બાઈઓ ભેગી થઈને કહ્યું એ મગના ના બાપ. અરે રડ નહીં, અમે બધી તારી માં છીએ. પછી પછી મારી માં એટલે કે મારા બાપ ની બાયડી મરી ગઈ, તેથી મારા બાપુ બિચારા બહુ રોયા, પણ કોઈ બૈરું એને એમ કેવા ન આવ્યું કે એ મગના ના બાપ રૂઓ માં મને તમારી બાયડી સમજો. બિચારા એ બહુ વાત જોઈ, પણ કોઈ મારી માં થવા આજ લગી નથી આવ્યું. હવે એ પોતે જ ગોતવા નીકળ્યા છે, જેવું એનું પાકું થાકે કે તરત અમારા બે ના એક જ માંડવા માં લગ્ન થાકે. માંડવો એક જ, પણ બાયડીઓ બે ની નોખ નોખી. એટલે એમ કે જિંદગી ભર તારા બાપ ને કોઈ નહીં મળે તો શું આપણી જિંદગી પર કુંવર રહેવું? આપણે તો રહીશું, આપણા છોકરાઓ ને કુંવર રહેવું પડશે. જો કહી દઉં છું મગના, તારા બાપ ના લગ્ન સુધી હું વાત જોવાની નથી. આપણા લગ્ન નો જલ્દી ફેસલો કરી નાખ, નહીં હું પેલા ઘેંઘા ને પડી જઈશ. હું ઘેંઘા ને પડી જઈશ તો પછી હું શું કરીશ? તું કઈ કરવાનો નથી, પણ હું આજે રોજ તારી હજામત કરીશ, સમજો? મારા બાપે મને કેવો ગોટાળામાં નાખી દીધો છે. શું બાપ મળ્યો છે? બાપ રે બાપ. કઈ વાંધો નહીં, કઈ જા, મોકો મળશે કે તરત હું તારો ઘાણ કાઢી નાખીશ. નાખ. બોલો
કાકા. એ ખબરદાર, જો મને ફરી વખત કાકો કીધો છે તો તલવાર થી તારું માથું ઉડાડી દઈશ. કાકા, એ તો ત્યારની વાત, ત્યારે અત્યારે તો અસ્ત્રો મારા હાથમાં છે. ટનાટન હું કીધું કાકા, કહું છું કે આ છોલાવતી વખતે તમારું ડાચું હમુ રાખો, નહીં તો ગળું વડાઈ જશે. ટનાટન બેટા મંગલું, તું રહ્યો અજામ. આ દાઢી બનાવવા માટે ઘરે ઘરે તો તું ફર્યા કરે. હાજી, તો તારા ધ્યાનમાં કોઈ છોકરી તો જરૂર જ છે. ઈએ જવાન અને રૂપાળી. આ કાકા, બોલ કાકા. બેટા મંગળો, તારા ધ્યાનમાં 16-17 વર્ષની છોકરી તો જરૂર ધ્યાનમાં હશે. નઈ કા મગ્ન ના લગ્ન કરવા છો? બેટા મંગળો, મગ્નો તો હજી છોકરું છે, છોકરું. આ તો હું મારા માટે પૂછું છું, મારા માટે. 16-17 વર્ષની તમારા માટે તો હું 8-8 વર્ષની મેં બતાડવી છે. ટનાટન ધ્યાનમાં છે કાકા? બોલ બોલ. સુંદર, ખૂબસૂરત, રૂપાળી. પણ કાકા, એના બાપ ની જોડે તમારે વાત કરવી પડશે. જરૂર હું એના બાપ ની આરે વાત કરીશ. નામ તો બતાવ. ટનાટન યાદ નથી આવતું. કરકર આજે હું યાદ આવ્યું કાકા. આ આપનો પેલો ગંગોવાડી છે ને, એની છોકરી ગુલાબી. ગુલાબી હોય કે કાળી, પણ 16-17 વર્ષની જવાન છોકરી ટનાટન હોવી જોઈએ. આ છે કાકા, થઈ ગઈ લો. શું થઈ ગઈ? તમારી દાઢી. અને હું આ ચાલ્યો. અરે ક્યાં ચાલ્યો મંગળો, આજ તો તું રોકડા પૈસા લેતો જા. ગુલાબી, ગુલાબી. ઓહો, કાંડો થઈ ગયો કાકો. ગુલાબી રોકડા હવાના પરમાં. વાહ ટનાટન, હવે કઈક વાત જમતી હોય એમ લાગે છે. આ બાપ દીકરો બંને ગુલાબી માટે અંદર અંદર ઝઘડ છે. બંને બિલાડા અંદર અંદર બાજશે અને આ વાંદરો ફાઈ જશે. ટનાટન. એ કાકા, પૈસા લાવો. આયો આયો. તમે આવી ગઈ તો બાકી ચૂકી શું થઈ જાય? હું કઈ કમ નથી. હું ચાપાનેર નો છું, ચાપાનેર નો. અરે અરે, ક્યાં આલી હે ગુલબંકાવલી? એ રામ રામ ગંગુ, રામ રામ. એ રામ રામ, રામ રામ ગંગુ. હું તારી યારે એક ગીરકી એવી વાત કરવા માંગુ છું. કરો કરો. હું તારી યારે સંબંધ બાંધવા માંગુ છું. બાંધો બાંધો. ગંગુ, હું તને મારો હાહરો બનાવવા માંગુ છું. તું મારી ગુલાબી સાથે લગ્ન કરવા માંગે છે? તો હું તારી યારે લગ્ન કરું ગંગુ. તારો એક સાચવો છે ને, એ મસાણ માં મસાણ, અને બીજો બહાર છે. બહાર છે તો અત્યારે લગ્ન નું સૂજે છે. ગંગુ, મારા બે પગ મહાણ માં છે, તો હું મહાણ માં પડ્યો પડ્યો તારી ગુલાબડી યારે લગ્ન જરૂર કરી. દાદા. ગંગુ, હરેક જવાન એક દિવસ બુઢો તો જરૂર થવાનો છે, એટલા માટે તો કઉ છું તારી ગુલાબી ના લગ્ન મારી યારે કરાવી દે ને. ટનાટન, અરે ગુલાબી જોડે તો હું લગ્ન કરીશ. તું પણ મારી ગુલાબી જોડે લગ્ન કરવા માંગે છે? હા. ઓ ભગવાન, પેલા બુઢો આવ્યો પછી જવાન. ગંગુ, પેલા બુઢો આવ્યો પછી જવાન, અરે હવે તો છોકરો પણ આવશે. છોકરો આવે એ પેલા ગુલાબી જોડે મારા લગ્ન કરાવી નાખો મારા સસરાજી. નહીં, મારી મારી જોડે, મારી જોડે. અરે લગ્ન તો હું જ કરીશ બાપુ. તમે કીધું તું કે હોવું અલગ અલગ હશે, અને તમે મારી થનાર ઘરવાળીને જ મારી માં બનાવવા માંગો છો? જો બાપુ, તમને કહી દઉં છું, ગુલાબી માં જરૂર બનશે, પણ મારા છોકરાની. તું પણ મારી ગુલાબી સાથે લગ્ન કરવા માંગે છે? હું એની જોડે લગ્ન કરીશ. ટનાટન, ગુલાબી જોડે તો હું જ લગ્ન કરીશ. તો પછી હું શું કરીશ? હું મારા બાપની હજામત બનાવીશ, અને વખત મળે તો મારી હજામત કર્યા કરજો. અત્યારે તો મારી હજામત થઈ ગઈ છે. ટનાટન એ ના નહીં પાડે. રામ રામ કુંજા કાકા. કોણ? રામ 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 રામ. રાજકુમાર બાપુ ના કામે આવ્યો છું. એમણે કહ્યું કે મગ્ન લે આ ઝાંઝર, અને આની પહેરનારી ને પાતાળ માંથી ગોતી લાવ. પહેરનારી ને? હા, કોઈને કહેતા નહીં.
આપણા રાજકુમાર આ ઝાંઝરની પહેરનારી ઉપર પોતાનું નાક પોતાનું ધાક અહીં ઓળઘોળ કરી બેઠા છે. શું? હા જુઓ તો ખરા, આ ઝાંઝર તમારું તો નથી ને? ધાક રાજકુમાર નું નામ આવે છે એટલે બધા હાથ પડે છે, કોઈ ના પાડતું જ નથી. આ ઝાંઝર તમારું હોય તો આવું જ બીજું દેખાડો. ધાક બીજું? હા બંને ખોવાના છે બાપુ. ધીરે ધીરે થયો પણ બધાને હરફ જ દેખાય છે. કાકી હવે તો એમ કરો, આ તમે જ પહેરો, તમારું હશે, આ તમારું જ હશે. ખબર નથી પડતી કે હું ત્યાં મારા હાથમાં ઝાંઝર લઈને ફરું છું કે હરફ નાખું. જોને આવી જ જાઉં. અરે કોણ મગના તું? મગનો ધાક રાજકુમાર નો હુકમ છે, એના જુઓ તો. તમારી ચેજલ નું તો નથી? બાપ જન્મારે ક્યારેય ઝાંઝર જોયું છે? ના હવે આ ઝાંઝર તેજલ નું નથી. એ માસી પહેરી ને જોઈ લેવા દે ને, કદાચ તેજલ નું થાય. રાજકુમાર લગ્ન કરવા માંગે છે. હવે જુઓ જો, આ ઝાંઝર તમારું તો નથી? કઈ નઈ, એ ભગવાન, એ દાદા ખેતર પર, આ દુનિયામાં તે આ ઝાંઝર ની પહેરનારી બનાવી છે કે નહીં? હાલ ગુલાબી, હવે તો આ ટાંટિયા તૂટું તૂટું થઈ રહ્યા છે. બાકી દુનિયામાં નથી કે કેમ આવું બોલે છે? તો શું કરું, ગામે ગામ, શેરીએ શેરી ને ડેલીએ ડેલી ને ઘરે ઘર ફર્યો પણ ક્યાંય પત્તો ન મળ્યો. અને પાછા ઉપરથી તમે એમ પૂછો છો કે મળી? અરે બાપુ, મારી વાત માનો અને આ ઝાંઝર ની પહેરનારી ને ભૂલી જાઓ અને કોક બીજી ગોતી ને એને પહેરાવી દો. અને કોઈ ન મળે ને તો પછી મને પહેરાવી ને જુઓ, ઝાંઝર વાળી ને બદલે ઝાંઝર વાળો. પણ એમાં આટલો ઉકળી જાય છે? અરે ઉકળું નહીં તો શું કરું, જેને આ ઝાંઝર પહેરાવું છું એને એમાં હરફ દેખાય છે. તમે તો મને ઝાંઝર આપ્યું છે તો હરફ. હરફ? હા શું વાત કરે છે? હા એટલે તો કહું છું કે ભૂલી જાઓ આ ઝાંઝર વાળી ને, આ બહુ માયાવી છોકરી લાગે છે. એ જે હોય તે પણ એને ગોતવી જોશે. તો હવે પછી તમે ગોતો, ગોતી ગોતી ને મારા તો પગડા તરવાઈ ગયા છે. એને આરામ દેવા, થોડાક દી મારે તો ઊંધે માથે હાલવું પડશે. એ છબી મારા મનમાં કોતરાઈ ગઈ છે, એના વગર ચાખશે. હું એને ગોતીશ, જરૂર ગોતીશ. પણ હું તો ઓલી ઝાંઝર વાળીને ગોતવા હતું એટલું દોડ્યો છું, એટલું દોડ્યો છું કે મારા પગમાં ઉભું રહેવાની તાકાત નથી રહી. હું લાવી, મને પકડ, મને પકડ. મળો મળો અરે તું પકડે ને મળે નહીં. આખી ઝાંઝરવાળી ક્યાંથી મળે? ભગવાન જાણે એને ધરતી ગળી ગઈ કે આકાશ માં ઉડી ગઈ. અમારા રાજકુમાર નું શું થશે? તું શું તમે ચિંતા કરે છે? પેલી ઝાંઝર વાળી ચિંતા કરતી હશે. કોની? રાજકુમાર ની? અરે ના, ઝાંઝર ની. પોતાનું ઝાંઝર ગોતવા એ અહીં આવશે અને રાજકુમાર એને મળી જશે. આખે પકડ્યું નહીં અને પડી ગયો. હવે ઉભો કર, ઉભો કર, અહીંયા અહીંયા. તું તો ગુલ બંકાવી લીધો કે ગુલ બંકાવો?